ગુડ આફ્ટરનૂન, રામ રામ ડાયરાને જય માતાજી, જય શ્રી રામ, જય દ્વારકાધીશ ભાઈને સ્વાગત છે તમારું આજ ફરી એક નવા બ્લોગ વિડીયોમાં. વાગ્યા છે અત્યારે રોંઢાના હવા 4. આજ છે ને ડાયરોક વ્યાગ્યા હતા હનાવા. આપણે હનાવાથી સંજય આવે ને, એનથી નાનો એનો ભાઈ હસુજી આપણે અહીંયા શેડ ને એવું બનાવતા ત્યારે વેલ્ડિંગનું કામ કરતા ને, એ હસુના ઘરનાનું શ્રીમતનું કામ હતું ને, તો ત્યાં વ્યાગ્યા હતા બધા. અને ત્યાંથી આવ્યા આવી અને અત્યારે એને ગામમાંથી અમારે રાજુભાઈ અને એનો છોકરો ધવલ બે આવ્યા છે બેહવા. તો આ સવારના જો અવુભાઈ ની અહીંયા હતા ને, તો એવડા એને કોઈ શા નથી બનાવેલો, તો રાજુભાઈ આવ્યા છે ને એટલે એને બે ને બાપ દીકરાને શા પાવો છે. આપણે અત્યારે છે તો શા બનાવવાનું છે, એટલે આપણે જો શા બનાવવાની તૈયારી ચાલુ કરી છે. બધી સાધન સામગ્રી બહાર કાઢી લીધી છે, દૂધ ને બધું. જો આજ કોઈ શા નથી બનાવ્યું તો તપેલી ને બધું એમનામ છે, દૂધની બરણી ફ્રી છે, ફ્રીજમાં હતી ને તો ઉપર તો ભડક જમી ગયો ને એવું થઈ ગયું છે, પણ વાંધો નહીં. અને આપણે છે ને રાજુભાઈ ને તે સાવ નવરાની જ બેહવા દેવાના. આજ છે ને હનાવા ગયા હતા ને, તો માવા વિદ્યાલયવાળા મોટું કંઈ જાજા બધા લઈ ગયા હતા. રાજુભાઈને કેવી માવો બનાવી દે, પછી આપણે એને શા પાવી. આ રાજુભાઈ અને ઓલા ધવલભાઈ, રાજુભાઈનો દીકરો અને અમારા જો રાજભાઈ ત્યાં અહીંયા વી આવ્યા છે. હવે છે ને આપણે શા બનાવીને થોડુંક જાયફળ છે અને થોડુંક આદુ છે, એટલું નાખવું છે, બીજું ખાસ કાંઈ નથી નાખવું. અને ભેંસનું દૂધ છે ને, તો એક તો બરફ જ થઈ ગયો છે, નોંધ આવ્યો બારા. થોડુંક ભૂ નાખી દેવી, જાજુ ભૂ નહીં નાખ્યું, ભેલસેલ નહીં કરવાની જાજી, પાણી નાખી દેવું. અને ભેંસ રહે ને પ્રાણી આવડું છે, એટલે પછી આખા દૂધ નું સાથી તો આપણા માં થોડીક આવા આવી જાય, એટલે એ નો થાય ને એ હાટું થોડુંક ભૂ નાખવું જરૂરી છે ભેળસેળ. આખો કૌશો છે એમાંથી બસ આટલી ભેળસેળ કરી છે, આટલું પાણી વીધ્યું છે. અને દૂધની બરણી વહી જાય પાછી લઈ વહી જાય પાછી ફ્રીઝમાં, અને વધે એ પાછું આપણે સાંજે કરી લીધું જતું હોય. હાલો ગેસ કરી દેવી સાલું ને આજનો સાથે જો અત્યારે વાંઢે ભીન્યો, સવારનું દૂધ પીડ્યું હતું ને, એ દૂધ નહીં બિચારા ને એમ ન થાય શા ન બન્યો, એ હાટું શા બનાવવાનું. જોકે શા વધી જાય છે એટલો બધો, અહીંયા તો હાન સુધી ખૂટશે નહીં, જેમ કે માણસો કોઈ હોય નહીં ને, બીજા બધા પાસે આવી બહાર ગમી જાય છે. અને આજે શ્રીમતમાં તે તમે બધા વ્યા ગયા હતા, રાજુભાઈ નહીં આવ્યા હતા, અવુભાઈ ને મારા બાપુ બે ગાય હતા, બાકી અમૃત્યો ભાઉભાઈ ખીમભા હું અશોક કાકા જબુભા એ બે ઘીરે હતા, એને આડા ઓલા પાણી એવું બધું સારું હતું. અમારે હે ને આપણે જે ઓલા ફુવારા ચાલુ કર્યા હતા ને, એમાં ફુવારામાં પાણી હતું, જબુભાઈ કરાવે માનસીમાં પાણી ચાલુ કર્યું હતું, અને ખીમભા વી આવ્યા હતા એને ત્યાં પાણી ચાલુ હતું, ઘોઘડા બાપા અહીંયા હતા, એટલે એ આડા ઓલા વાલ ને એવું ફેરવવાનું લાઈટ ને એવું વાવતું જતું હોય ને, ભાઈ જાય ને આવે ને એવું થતું હોય ને, આપણો સાનો બિઝનેસ છે ને એટલો બધો વિકાસ પામ્યો છે ને, કે સાનો ઓર્ડર છે મોટું કાંઈ આવ્યો છે. અત્યારે જો હું ને રાજુભાઈ ભાઈ શા પી અને વિપુલભાઈ ને જે રાધેકૃષ્ણ આશ્રમ બનાવ્યો ને મોટું કા ત્યાં આવ્યા હતા, તો રાધેકૃષ્ણ ભગવાનના દર્શન કર્યા અને સાનો કેવલો જગ ભરીને લઈને આવ્યા સા પાવા. અહીંયા છે ને બાથરૂમનું એવું કામ ચાલુ છે મંદિર પાછળના ભાગમાં, તો એ બધા કારીગરને અને વિપુલભાઈ ને બધાને સા પાવો હોય ને, તો જોઈ લો સા ને કપ ને બધું લઈને આવ્યા છે, તો સા પાઈ દેવી. અને મંદિર જોઈ લો કેવું મસ્ત લોકેશન ઉપર છે ડુંગર માથે, અહીંયા જો સરસ મજાનો સબૂત તો બનાવ્યો છે, અને પાણીના પરબ ને એવું બધું ટીંગાડેલું છે, અને ફરતા તો ઝાડવા વાવી દીધા છે. અને આ રીતનું છે કંઈક મંદિર રાધે કૃષ્ણ ભગવાનનું. હમણાં જે આપણે અહીંયા મોટું કા સંતવાણી હતી ને, એ આપણે બીજી એટલે આમ તો પહેલી તિથિ થાય,
આ મંદિરની પહેલી તિથિ હું પહેલી મૂર્તિ પ્રતિષ્ઠા કરીને ત્યારે રીતે ભજન ને એવું હતું, અને આ વખતે એની તિથિ આવી ને ત્યારે ભજન નું બધું આયોજન હતું. અને જો આ છે હેઠના ઝાડવા અને પાછળના પાગમાં પણ કણે જો બાથરૂમનું ને એવું સંતર કામકાજ ચાલુ છે. હવે રાજુભાઈની બે બાપ દીકરો પાણી પી લે ને પછી આપણે શા લઈને જાવી એન્જોય. અને જો ઓલા આપણે ધારમાંથી પાણીનો ટાંકો દેખાય ત્યાં હે આપણા ઘાણાવાળી ધાર, ત્યાં હે આપણો ઘાણો, અને પાછળ દેખાય ને જે ગામ એ છે મોટુકા ગામ. તો હાલો ધવલભાઈ આવે એન્જોય. તો રાજુભાઈ ને બધા આવે ને વિપુલભાઈની છે ને એ બાજુ જાવી ને એ બધાને શા પાણી પાવી. તો ડાયરો છે ને સરસ મજાની શા પાઈ દીધી વિપુલભાઈની ને. અને હવે જો મંદિરે છે પાછા નીકળી ગયા છે ને, મંદિર છે ને એ ડુંગર માટે છે, તો આપણે એને ચડવામાં તકલીફ પડે એવું હતું. એટલે રાજુભાઈને કીધું ગાડી છે ને ભાઈ તમે ચડાવી દો, પગ દુખે છે ચડવામાં ભાઈ પડે એવું હતું તકલીફ. તો ગાડી ઠેઠ સુધી ચડાવી દીધી હતી રાજુભાઈએ. અને હવે તો આનો આપણો ઉઠ્યો આવે ઉપલો બધું પાછું લઈ લીધું છે. અને હવે તો રાજા કૃષ્ણ આપણા સ્થાનના તો કહેવાય મોઢે મને ને આવવા આપણે ગયેલા સોમનાથ લે ને રસ્તા ઉપર મંદિર ગયા હતા અને બધા એને સાફ આય કેવી મસ્ત દુકાન કદાચ જોવા મોટા દુકાન મોઢુકા નો વિકાસ અત્યારે અને ગાંડો જોઈ લો આ દુકાન આવે ત્યાં જોઈ લો તમે એક દુકાન એવી ન ભાવો કે ત્યાં ગાડીઓ ન પડી હોય, તો આમ ગાડીઓ પડી હોય બધી દુકાનો ફૂલ કરાવી. ક્યાંક ક્યાંક અમારે શું કહેવાય ઘોડાનો ત્રાસ તમને જોવા મળશે, પણ એ તમારે થોડુંક ઇગ્નોર કરી દેવાનું, એમાં બહુ ઊંડું નહીં ઉતરવાનું. કેમ કે એ આપણા આખા ભારત એટલે ભારતનું આખા ગુજરાતની સમસ્યા છે. તમે ખાલી આ મોઢુકાનો વિકાસ ને મોઢુકાની શું કહેવાય ટ્રાફિક ને ગ્રાહકી જુઓ ખાલી દુકાનની. અને હવે ટૂંક જ સમયમાં આપણે જો મોઢુકાના બસ સ્ટેન્ડમાં એન્ટર થવા જવાના છીએ. કેમ એમ છું ફૂટી નથી જોડે તો વાંધો નહીં, એમાં શું છે ગાડી નવી છે એટલે બહુ કહેવાય ખ્યાલ નથી. અમારે રાજુભાઈ આવ્યા હતા ફોર વ્હીલ લઈને, પણ એક મિત્રને ફોર વ્હીલ જોઈતી ને તો એ લઈ ગયા ને આ છે અમારું મોઢુકાનું બસ સ્ટેન્ડ જોઈ લ્યો. અહીંની ગ્રાહકી તમે જોવો બધી દુકાન જોઈએ, જો આ બાજુ શું કહેવાય દાબેલી અને પાણીપુરી વાળાની રેકડ્યું છે, અહીંયા સાઈડની હોટલ અને આ છે મોઢુકાનું સરકારી દવાખાનું. જો બકાલાવાળા હું ફ્રૂટ વાળા ફળ ફ્રૂટ, અને આ મોઢુકાની જીવાદોરી સમાન કેરી નદી, એમાં ભાઈ પાણી છે ને ચાલુ થઈ ગયું હતું સેપ્ટેમ બધા સલકાય, પણ એ બધું ખૂટી ગયું છે. કેમ કે ભાઈ પાણી તો એવડો ઉપાડ કર્યો ને પાણી બધું ઘડીમાં એક ધીમાં બધું ખૂટવાડી દીધું છે. અને અહીંયા આવી જો આપણે પાટિયા લેવાનો રસ્તો, અને આ છે પેટ્રોલ પંપ, અમારે ખેડૂત પેટ્રોલ પંપ આ રસ્તો હવે ઠેઠ આપણને ઉગાડી દે છે આપણા કાણે.
આપણા માંડવરાય મિની ઓઇલ મિલે. અમારે આ રસ્તાનો રોજ આપણે હવા હાથ થાય ને વાવ થોડો બે જતા હોય, અને આજ છે ને વાવમાં એમાં એવું હતું, અમારે અહીંયા પેલામાં એક ભાઈ ઠાકર વાળા હતા ને ચૌદ ઝીણી, જયારે પછી બધા ઠાકર ને શું કહેવાય કિરે કિરે પથરામણી કરાવતા હોય, ભાઈ ને ત્યાં પધરામણી હતી ને ઠાકર ની, અને પરસેદી નું આમંત્રણ હતું એટલે બીજા બધા વ્યા જતા પરસેદી માં, અને આપણે આજ દિવસે વ્યા જતા શ્રીમત માં. તો શું કહેવાય ઘરે ફૂલ ગુજરાતી થવાય ખાવાની ગણિત હતી ને, એટલે આપણે કઈ ગયા નતા, તો વાવ કરી જો બહાર આવ્યો હોઉં ગાય માતાજી ને નીના ભાઈને રોટલા દેવા, અને આજ બધા વ્યા જાય રોટલા બધા હે જાતા બપોર ના રીતે પીડ્યા હે, બપોરે તે કીરે થોડાક જણા જતા એટલે કીડ્યા હોય તો એમાં વિદ્યા હતા, અને ત્યારે વિદ્યા હતા ને તો એ બધાએ કીધું છોડને દઈ દેવી, એટલે એ વાવ કરી લે, અમે બધાએ વાવ પાણી કરી લીધા હે. ઓભાઈ ભાઉભાઈ અને અમૃતિઓની બધાએ જ્યાં હે ઠાકરની પધરામણી છે ને ત્યાં પરસાદીમાં, તો એ કોઈ છે નહીં વિપુલ્યો, અને મતગણ અને રાજભાઈ ને એટલા જ હતા, તો એ બધા એ ભાવ પાણી કરી લીધી, અને જો બહાર બેઠા છીએ, અને જગુભાઈ બેઠા છે, વાલ બાપા છે, ઉકડા બાપા છે, અને રાજુભાઈ એને પરસાદી લેવા ગયા હતા ને તો એ આવ્યા છે, એ બધા અહીં બેઠા છે, તો તોય ધ્યા ને રોટલા જેવા જવું છે, પછી રોટલો દેતા એ બધા બાંધ્યો ભગત હલ. પણ જો મોરલી બાંધ્યો હાલ ભાઈ મોરલી જોયો ખાઈ લીધા છે રોટલા, આવે એ આપણે વાવ કરી લીધી, અને આપણા પશુધનની વાવ કરાવી દીધી, અને અમે પાછા આવ્યા જઈએ મીટિંગમાં. આજ મીટિંગ કઈ લાંબી હાલવાની છે નહીં, કેમ કે આજ છે ને બધા વ્યા ગયા છે ઠાકર દાદાની પધરામણી છે ન્યા કને, અને અમે થોડાક જણા બેઠા છીએ, તો જો ઓકડા બાપા ને વાલ બાપા ને વિપુલ્યો રાજુભાઈ ને અહીં તો અમારા જગુભા અને અમારા છોટુભાઈ રાજભાઈ એટલા બેઠા છીએ. ચાલો હવે અમારી મીટિંગ થઈ ગઈ છે ચાલુ, અને આપણે તે બ્લોગને પૂરો કરીશું, અને મળશું કાલે વાતમાં નવા બ્લોગમાં.